ओके, तो गईकालनी एक्सरसाइजमां आजे थोड़ो चेन्ज आवशे। गईकाले आपणे जे एक्सरसाइज करी एमां जे प्रेपोजिशन वापरेला ए प्रेपोजिशन प्रेपोजिशन तरीके काम नहोता करता। हवे आजे जे एक्सरसाइज करशुं एमां प्रेपोजिशन प्रेपोजिशन तरीके काम करे, मतलब के एनुं गुजराती थाय। प्रेपोजिशन आपणे जे वापरशुं एनुं गुजराती थाय, ना विषे, नी साथे, ना पर, नी नीचे, એવું ગુજરાતી થઈ શકે જે ગઈકાલે નહોતું। તો એવા એક્ઝામ્પલ છે એની આજે પ્રેક્ટિસ કરીશું અને એવા એક્ઝામ્પલ તમને 10 પીએસઆઈની એક્ઝામની અંદર પૂછાશે, પૂરેપૂરા 10। એટલે જેટલા બોર્ડ ઉપર થાય એ બધા સિરિયસલી તમારે એને યાદ રાખી લેવાના, બરાબર? બે લખું છું, તમે તમારી રીતે ટ્રાય કરજો, પછી હું સોલ્વ કરાવું। શાંતિથી વિચારીને જવાબ આપો। શી એગ્રીડ બ્લેન્ક મી, ઓપ્શન છે ઓન ટુ વિથ। બીજું એક્ઝામ્પલ, શી કુડ નોટ એગ્રી બ્લેન્ક ન્યૂ કન્ડિશન્સ, નવી શરતો। પહેલામાં વિથ, પહેલામાં વિથ, બરાબર છે। બીજામાં ઓન, યસ। તો પહેલામાં યાદ રાખવાનું, જ્યારે એગ્રી છે એ વર્બ તરીકે વપરાણું હોય અને અહીંયા વ્યક્તિ હોય અને સહમત થવાની વાત હોય તો આપણે મૂકવાનું વિથ। પરંતુ જો અહીંયા બાબત હોય, સરળ વ્યક્તિ નહીં પણ અહીંયા જો બાબત હોય તો તમારે ટુ પણ મૂકી શકો અને ઓન પણ મૂકી શકો। સામાન્ય રીતે કન્ડિશન સાથે ઓન આવે છે, એટલે ઓન પણ ચાલે અને ટુ પણ ચાલે, પણ કન્ડિશન હોય તો તમારે ઓનનો આગ્રહ રાખવો। એટલે અહીંયા બાબત હોય તો ઓન અથવા ટુ, અહીંયા વ્યક્તિ હોય તો તમારે મૂકવાનું વિથ। તો સહમત, ની સાથે સહમત થવું અને ના પર સહમત થવું, આ ની સાથે સહમત થવું એટલે વિથ, અને આ બાબત ઉપર સહમત થવું એટલે ઓન। રાઇટ ડાઉન, લખી નાખો। જ્યારે એગ્રી વર્બ તરીકે હોય ત્યારે, જ્યારે એગ્રી વર્બ તરીકે હોય ત્યારે જો કર્મ તરીકે વ્યક્તિ હોય તો, જો કર્મ તરીકે વ્યક્તિ હોય તો પ્રેપોઝિશન તરીકે વિથ વાપરવું, પ્રેપોઝિશન તરીકે વિથ વાપરવું અને અને જો કર્મ તરીકે બાબત હોય તો
जो कर्म तरीके बाबत होय तो प्रेपोजिशन तरीके ओम के टू वापरवा, प्रेपोजिशन तरीके ओम के टू वापरवा। અહીંયા હું તમને ઓપ્શન નહીં આપું, તમારે જ વિચારવાનું છે કે પ્રેપોઝિશન કયું હોઈ શકે। બીજામાં ઇન, બીજામાં ઇન એડેપ્ટ એટલે ને અનુકૂળ થવું। પહેલામાં વીથ, પહેલામાં વીથ વીથ ઓકે, બીજામાં ઇનટુ, ઇનટુ ઓકે, પહેલામાં આવે એડેપ્ટ ટુ, ને અનુકૂળ થવું। પ્લીઝ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એડેપ્ટ ટુ એટલે ને અનુકૂળ થવું, તો અહીંયા ટુ નો અર્થ શું નીકળે છે? ને। ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એડેપ્ટ ટુ એ ન્યુ કલ્ચર, અને અહીંયા પ્લીઝ એડ સમ સુગર ટુ ધ મિલ્ક, બરાબર, ઇન ધ મિલ્ક નહીં પણ ટુ ધ મિલ્ક। ઇન ધ મિલ્ક રાખો તો પણ સામેવાળા સમજી જાય કે તમે શું કહેવા માંગો છો, પણ ગ્રામેટિકલી શુદ્ધ ગ્રામરમાં ટુ વાપરવામાં આવે છે। એડની સાથે ટુ હોય અને એડેપ્ટની સાથે ટુ હોય, તો આ બે એક્ઝામ્પલ એવા છે, આ બે વર્બ એવા છે કે જેમાં સામાન્ય રીતે પ્રેપોઝિશન ટુ હોય છે, બરાબર। તો એડ ફલાણું ટુ ફલાણું, એડ એક્સ વાય ઝેડ ટુ એબીસી, બરાબર, અને એ જ રીતે એડેપ્ટ ટુ ને અનુકૂળ થવું। નેક્સ્ટ, she accused me blank her necklace, તેણે મારા પર નેકલેસ ચોરી કરવાનો આરોપ મૂક્યો।
अबाउट शी एक्यूज्ड मी ऑफ बराबर नो आरोप मुकवो जरे तमारे वो इंग्लिश करवानु थाय त्यारे एक्यूज साथे हमेशा ऑफ प्रेपोजिशन वापरवू तो राइट आंसर शू छे ऑफ छे शी एक्यूज्ड मी ऑफ स्टीलिंग हर नेक लेस नेक ने फरते जे लेस होई लेस એટલે પટ્ટો થાય તો નેક ને ફરતે જે સોનાનો પટ્ટો હોય એને નેકલેસ કહેવામાં આવે છે એટલે નેકલેસ ના સ્પેલિંગ માં જરા ધ્યાન રાખવાનું L A C E આવવું જોઈએ નહીં તો જાત જાતના અર્થ નીકળે છે જો તમે સ્પેલિંગ માં ભૂલ કરો તો ભૂલથી તમે લખી નાખો નેકલેસ મતલબ કે ગરદન વગરનો માણસ જેને ગુજરાતીમાં ખવિસ કહેવાય બરાબર એક પ્રકારનું સૌરાષ્ટ્રનું એકદમ માનીતું ભૂત છે ખવિસ મતલબ કે જેની ગરદન જ ના હોય એવું ભૂત નેકલેસ એટલે ભૂલથી તમે એલી ડબલ એસ નહીં લગાડી દેવાનું એલી ડબલ એસ નો મતલબ થાય ના વગરનું બરાબર અને એલી ડબલ એસ તો બિલકુલ નહીં મૂકવું એલી ડબલ એસ લેસ એટલે ગર્લ થાય બરાબર છોકરી પ્રાચીન અંગ્રેજીમાં લેસ શબ્દ વપરાતો હતો છોકરી માટે અને લેશ એટલે ચાબુક લેશ એટલે ચાબુક વર્બ તરીકે પણ વાપરી શકો ચાબુક ફટકારવી એટલે આ લેશ અલગ છે આ લેશ અલગ છે આ લેશ અલગ છે અને આ લેશ પણ અલગ છે ચારેયના અર્થ તમને આવડતા હોવા જોઈએ નેક્સ્ટ She never admits her real age, blank, anybody. ગુજરાતી તે કોઈની પાસે પોતાની સાચી ઉંમર નો સ્વીકાર કરતી નથી ગમે ત્યારે પૂછો એક જવાબ આવે 21 વર્ષ બરાબર 10 વર્ષ પછી પૂછો તો પણ જવાબ એનો એ જ હોય 21 વર્ષ તો she never admits her real age, blank, anybody. Two. Very good. The real answer is 2. She never admits her real age 2. અને જવાબ આવશે 2. એટલે કે ની સમક્ષ ગુજરાતી એનું કરવાનું થાય તો ની સમક્ષ Rohan was not aware, blank, the real danger.
રોહલ ખરેખર જે ભય હતો એનાથી વાકેફ ન હતો. અવેર ઓફ એનું હંમેશા કોમ્બિનેશન હોય, અવેર ઓફ ના વિશે, બરાબર. રોહન વોઝ નોટ અવેર ઓફ, રોહન એનાથી વાકેફ સચેત નહોતો, સેનાથી રિયલ ડેન્જર. તો જ્યારે જ્યારે અવેર વપરાય અને ના વિશે એવો અર્થ લેવાનો થાય તો તમને ભૂલ થઈ જાય, એટલા માટે વધારાનો ઓપ્શન આપવામાં આવશે અબાઉટ. કારણ કે જ્યારે આપણે ગુજરાતી કરીએ ત્યારે ગુજરાતીમાં થાય ના વિશે, એટલે આપણે અબાઉટ મૂકવા માટે લલચાઈ જઈએ છીએ અને પરિણામે ભૂલ સર્જાય છે. અવેરની સાથે ભૂલથી અબાઉટ નહીં મૂકવાનું, પણ અવેર ઓફ લખી નાખો. ઇન સ્પાઇટ ઓફ કોરોના ગાઈડલાઇન્સ, કોરોનાની ગાઈડલાઇન હોવા છતાંય, ધ બસ વોઝ ક્રાઉડેડ બ્લેન્ક મેની પેસેન્જર્સ. બસ પેસેન્જરથી ખીચોખીચ હતી. કોરોનાની ગાઈડલાઇન હોવા છતાંય, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની ગાઈડલાઇન હોવા છતાંય, બસ છે એ પેસેન્જરથી ખીચોખીચ હતી. અંકિતા, વિથ ધ રાઈટ આન્સર ઇઝ વિથ. In spite of corona guidelines, the bus was crowded with many passengers. Bulthi by buku nahi.
बने एग्जांपल मां ऑप्शन छे समान छे श्वेता वाज ड्रेस्ड पिंक एंड ब्लू आई पेंटेड माय हाउस पिंक एंड ब्लू बराबर बने मां आंसर सेम छे अने ऑप्शन सेम छे Answer is the same and options are also same. By. In. Yes, Para sir. In. In. The answer is in. Sweta was dressed in pink and blue and I painted my house in pink and blue. So, yaad rakhvanu ke jyare color che karma tarike hoy tyare hamesha preposition તમારે ભૂલથી વિથ નહીં મૂકવાનું કે મેં મારા ઘરને પિંક અને બ્લુ થી આપણે ગુજરાતીમાં શું બોલીએ છે થી તો જ્યારે આપણે થી બોલીએ ત્યારે આપણે લલચાઈ જઈએ થી નું ઇંગ્લિશ કરવા માટે અને ફ્રોમ અથવા વિથ લગાડી દઈએ છે જો ઓપ્શન આપ્યા હોય તો પણ યાદ રાખવાનું કે કલરની આગળ હંમેશા પ્રપોઝિશન તરીકે ઇન આવે ફ્રોમ કે વિથ ભૂલથી મૂકવું નહીં એ ખાસ યાદ રાખવાનું Rohit is dedicated improving his English spoken skill. Dedicated by, dedicated for, athwa dedicated to. Samarpit, dedicated Samarpit. Four. No. Two. Two. Dedicated ni sathe hamesha to dedicated to ne samarpit hovu. Dedicate to. ને સમર્પિત હોવું ડેડિકેટની સાથે હંમેશા ટુ લાગેલું હોય પાછળ ગમે તે પ્રકારની મેટર હોય વ્યક્તિ હોય કે બાબત હોય કે ગમે તે હોય ડેડિકેટેડની સાથે હંમેશા ટુ મૂકવું
He was jealous when his friend's new shirt. Why? Of अथवा टू ऑफ ऑफ हमेशा जेलस नी पाछड़ आवशे ऑफ रीटा पोतानी गायकी माटे खूबज प्रख्यात छे। रीटा इज वेल नोन पछे आपणे शुं मूकशुं बाय फोर आवर्स रीटा इज वेल नोन फोर रीटा आना माटे जाणीती छे तो एमां जे गुजराती छे ગુજરાતી નું પ્રેપોઝિશન છે એ જ ઇંગ્લિશ નું પ્રેપોઝિશન છે દરેક વખતે એવું બનતું નથી ગુજરાતીમાં આપણે ડિફરન્ટ પ્રકારનું પ્રેપોઝિશન વાપરતા હોઈએ અને ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન નથી કરી શકાતું અન્ય પ્રેપોઝિશન વાપરવું પડે પણ આ કેસમાં બેના પ્રેપોઝિશન સરખા છે શું તમે તમારા પરિણામથી ખુશ છો આર યુ પ્લીઝ્ડ બ્લેન્ક યોર રિઝલ્ટ વિથ આર યુ પ્લીઝ્ડ વિથ યોર રિઝલ્ટ આર યુ પ્લીઝ્ડ વિથ યોર રિઝલ્ટ વિથ ઇઝ ધ રાઈટ આન્સર We must be medically prepared. આપણે મેડિકલના ક્ષેત્રમાં તૈયાર રહેવું પડશે. સેના માટે કોરોનાના ત્રીજા વેવ માટે કોરોનાની ત્રીજી લહેર માટે આપણે મેડિકલી પ્રિપેર રહેવું પડશે. Four. The right answer is four. We should be prepared for. તો પ્રિપેરની સાથે હંમેશા four મૂકવું.
शी इज मैरिड टू अथवा मैरिड विथ अथवा मैरिड बाय ए नोटोरियस पर्सन, ते एक कुख्यात व्यक्ति ने परणी छे। टू टू शी इज मैरिड टू, भूलथी तमारे विथ लगाड़वानो नहीं, मैरिड टू नी साथे लग्न करवा, आपणे साथे आवे एटले नु भूलथी इंग्लिश विथ करी नाखीए तो ए जरा इम्प्रोपर इंग्लिश कहेवाय। द राइट आंसर इज मैरिड टू। शब्द याद राखवानो नोटोरियस, नोटोरियस एटले कुख्यात, कुख्यात नो बीजो शब्द छे इनफेमस। ઇન્ફેમસ અને નોટોરિયસ એટલે ખરાબ રીતે પ્રખ્યાત હોય એવા માણસો, પ્રખ્યાત ખરા પણ ઇન એ એવિલ વે, ઇન એ એવિલ મેનર, જે લોકો ખરાબ રીતે પ્રખ્યાત હોય એને ઇન્ફેમસ કહેવામાં આવે છે। Let us hope that Covishield vaccine will protect us blank corona. He is suffering blank typhoid. She was down blank malaria. तो जरे रोग ना संदर्भ ना sentences आवे त्यारे खास प्रकार ना preposition वपराय छे, बराबर मोटे भागे from हो। For example, let us hope that Covishield vaccine will protect us from corona. He is suffering from typhoid. બરાબર, પણ જ્યારે ડાઉન વપરાય, નાથી ડાઉન હોવું, નાથી ડાઉન હોવું એટલે નાથી પીડાવું, તો શી વોઝ ડાઉન ત્યારે હંમેશા વિથ વાપરવું, ડાઉન હોય તો વિથ વાપરવું, બાકી રોગની આગળ મોટે ભાગે ફ્રોમ જ આવે। બરાબર, તો આ ત્રણ એક્ઝામ્પલ લખી લો, આ ફ્રોમ, આ ફ્રોમ અને આ વિથ, ડાઉન વિથ નાથી પીડાવવું। Proud of. I am proud blank my students. I am disappointed blank my student. મારા વિદ્યાર્થીઓથી હું નિરાશ છું, મારા વિદ્યાર્થીઓનું મને ગૌરવ છે। બરાબર, બંને જુદી જુદી સિચ્યુએશન છે, બંનેની અંદર કર્મ સેમ છે, માય સ્ટુડન્ટ્સ, તો શું મોક્ષ શું બંનેમાં? પરાશર, પહેલામાં પ્રાઉડ ઓફ, બીજામાં disappointed by my students।
by my student. Ankita. Ankita. With how? Bijama. Two. Two. Dipali. Pelama off. Pelama off. Bijama. Bijama two. 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 Param. Pelama off. And bijama sure nothing. Achha. Jalpa. Pelama off and bijama bye. Okay. અહીંયા થોડો પ્રોબ્લેમ થયો. આ બધાને બરાબર પ્રાઉડ ઓફ જ આવે, ના વિશે ગૌરવ હોવું એ બહુ કોમન વાક્ય છે, અવારનવાર જેનો આપણે ઉપયોગ થતા હોય. આઈ એમ પ્રાઉડ ઓફ માય કન્ટ્રી, આઈ એમ પ્રાઉડ ઓફ માય ટીમ વગેરે. તો આઈ એમ પ્રાઉડ ઓફ માય સ્ટુડન્ટ્સ, અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી. અહીંયા પ્રોબ્લેમ છે આઈ એમ ડિસઅપોઇન્ટેડ વિથ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓથી નિરાશ છું. તો અહીંયા થી નું બાય કરવામાં નથી આવતું, પરંતુ with લખવામાં આવે છે. તો લખી નાખો with. વિચારો અને જવાબ આપો. ટુ. Sir Fali Khan is related to Gurudev, Rabindranath Tagore. બીજો કોઈ ઓપ્શન છે કોઈના ધ્યાનમાં? Anyone else? With is related with anyone else? Two. The answer is related to. Related with nahi, parantu related to. Saif Ali Khan, Gurudev Rabindranath Tagore na relation ma che. So relation ma che koi kese? Can anybody tell me what is the relation between Saif Ali Khan and great Rabindranath Tagore? Sir, khyal nathi. Kain khyal nathi. Para sir. Nathi khabar sir. Okay. Ek marriage related che. Saif Ali Khan ની મમ્મી નું નામ શું હતું? સૈફ અલી ખાન કોનો પુત્ર છે? કઈ મહાન અભિનેત્રીનો પુત્ર છે?
शर्मिला टागोर, सैफ अली खान महान जूना जमानानी अभिनेत्री, जे 60ना दायकामां जेनो जमानो हतो एवी अभिनेत्री शर्मिला टागोर नो पुत्र छे। एना पिता हता महान क्रिकेटर, भारतीय टीम ना कैप्टन मंसूर अली खान पटौड़ी, बराबर। तो मंसूर अली खान पटौड़ी अने शर्मिला टागोर नो पुत्र छे सैफ अली खान। मंसूर अली खान पटौड़ी भारतीय टीम ना कैप्टन हता अने नवाब पण हता, एटले के एक प्रकारना राजा हता। आ जे एनी मम्मी शर्मिला टागोर छे ए ना नाना रविन्द्रनाथ टागोर, रविन्द्रनाथ टागोर छे शर्मिला टागोर ना नाना छे, बराबर। तो पौत्री नो पुत्र छे, रविन्द्रनाथ टागोर नी पौत्री नो पुत्र छे सैफ अली खान, એટલું તમારે ધ્યાનમાં હોવું on angry on angry with ke angry to on on te mara par gusse hato barabar to apne jyare mara par boliye to par nu apne on kari nakhiye chhe parantu english ma એંગ્રી સાથે ઓન વપરાતું નથી, એને બદલે વપરાય છે વિથ। હી વોઝ એંગ્રી વિથ મી, લખી નાખો। કેટલાક લોકો કલાત્મક પ્રતિભાથી એકદમ ભરેલા હોય છે અને નેચરલી કુદરતી રીતે એના ઉપર આશીર્વાદ હોય કે એને કેટલીક કલાઓ છે એ માં એ લોકો પારંગત હોય છે। તો ના આશીર્વાદ હોવા, કોઈ વસ્તુ વરદાન રૂપે પ્રાપ્ત થવી, કોઈ વસ્તુ નેચરલી પ્રાપ્ત થવી, એના માટે ઇંગ્લિશ શું કરવું, blessed by, blessed in, અથવા તો blessed with, blessed by, blessed by, by, blessed by, પરસર, by, જલ્પા, by, પરસર,
With. With. The right answer is blessed with. Some people are blessed with some artistic talents. Blessed with. જ્યારે કનેક્ટ વપરાય ત્યારે બે સંભાવનાઓ શક્ય બને. એક, વસ્તુ સાથે કનેક્ટેડ હોવું, અને બીજું, ને સંબંધિત હોવું, ની સાથે સંકળાયેલ હોવું. એક ફિઝિકલી કનેક્ટ હોવું, દાખલા તરીકે આ બે વસ્તુ કનેક્ટ છે એમ આપણે બોલીએ, બરાબર, એ ફિઝિકલ કનેક્શન છે. આ ફિઝિકલ કનેક્શન નથી, ની સાથે સંકળાયેલ હોવું. અહીંયા મામલો જરા જુદો છે. તો આ સંજોગોમાં જુદું પ્રેપોઝિશન આવશે અને આ સંજોગોમાં જુદું પ્રેપોઝિશન આવશે. પહેલામાં ટુ, બીજામાં શું બોલ્યા તમે? વિથ. વિથ, ઓકે. પહેલામાં માઇક્રોફોન ઇઝ કનેક્ટેડ વિથ ધેટ સ્પીકર, અને બીજામાં આઈ એમ કનેક્ટેડ ટુ ધેટ પ્રોજેક્ટ. ઓકે, ઉલટું કરી નાખ્યું. ટુ આમાં આવે અને વિથ આમાં આવે. તો જ્યારે ફિઝિકલ કનેક્શનની વાત આવે ત્યારે ટુ મૂકવું, જ્યારે એબસ્ટ્રેક્ટ કનેક્શન હોય, મતલબ કે ફિઝિકલ કનેક્શન ન હોય, તો ત્યારે તમારે મૂકવાનું વિથ. તો અહીંયા વિથ અને અહીંયા ટુ, બરાબર, લખી નાખો. ફરીથી બોલી દો તો સર. The microphone is connected to that speaker. અને I am connected with that project. બરાબર, જ્યારે ફિઝિકલ મેટર હોય તો ટુ મૂકવાનું, અને અનફિઝિકલ મેટર હોય તો વિથ મૂકવાનું. બીજામાં બાય મૂકીએ તો શું મતલબ નીકળે? તો એમાં કોઈ મતલબ નીકળે નહીં.
નંબર 1 આઈ એમ નોટ ફેમિલિયર ધ ન્યુ કન્ડિશન્સ હું નવી શરતોથી વાકેફ નથી પરિચિત નથી સેકન્ડ અ ડોગ ઇઝ ઓલવેઝ ફેથફુલ હિઝ ઓનર કૂતરો હંમેશા પોતાના માલિકને વફાદાર હોય છે પહેલામાં વિથ ફેમિલિયર વિથ આઈ એમ નોટ ફેમિલિયર વિથ The new conditions. Okay. Second. Biju. Two. Very good. So, ahiya with, familiar with, nathi parichit hovu. Faithful to, ne vafadar hovu. Faithful to, ne vafadar hovu. Familiar with, nathi parichit hovu. હવે ટોપિક થોડો આપણે ચેન્જ કરીએ છીએ બરાબર મેં તમને કીધું એમ કેટલા બધા પ્રેપોઝિશન્સ છે આપણે બધા કવર કરી શકીએ નહીં જે અગત્યના અને પૂછાય એવા છે એ મેં તમને કરાવ્યા બાકીના જે પૂછાય એવા છે એ હું તમને ડાયરેક્ટલી મોકલી દઈશ હવે ફાઇન્ડ ધ એરર મતલબ કે ખોટા વાક્ય આપવામાં આવ્યા હોય અને એમાં ક્યાંક ને ક્યાંક ભૂલો હોય એ ભૂલો તમારે ગોતીને એને કરેક્ટ કરવાની છે અથવા તો વાક્યમાં અન્ડરલાઇન કરવાનું છે કે આ પાર્ટ છે એમાં ગ્રામેટિકલ મિસ્ટેક છે બરાબર તો એ પ્રકારની એક્સરસાઇઝ જે છે જે બહુ જ ઉપયોગી છે અને એક્ઝામની અંદર પણ અવારનવાર જુદી રીતે પૂછાય છે ડાયરેક્ટલી તમને એરર ફાઇન્ડ કરવાનું કહેતા નથી અથવા સેન્ટેન્સને કરેક્ટ કરવાનું કહેતા નથી પણ બ્લેન્કના સ્વરૂપમાં પૂછાઈ શકે પણ જે એક્સરસાઇઝ હવે આપણે કરવાના છીએ એ જરા મગજમારીવાળી છે અને એમાં બહુ જ ધ્યાન આપવું પડે તો હું હવે બોર્ડ ઉપર કેટલાક વાક્યો લખીશ તમામે તમામ વાક્યો ખોટા હશે બરાબર ગ્રામેટિકલી ખોટા હશે યાદ રાખવાનું ગ્રામેટિકલી સ્પેલિંગ એરર નથી જોવાની આપણે બરાબર ગ્રામેટિકલી વાક્યો ખોટા હશે તમારે શાંતિથી વિચાર કરવાનો અને મને કહેવાનું કે અહીંયા ક્યાં ભૂલ છે બરાબર ગ્રામેટિકલી શું એરર છે શાંતિથી નિરાતે
સ્ટડી કરી અને મને કહો કે ક્યાં ભૂલ છે. બહુ ઉતાવળ નહીં કરતા, આમાં ભૂલ પકડવી બહુ જ અઘરું છે. બે ત્રણ વાર વાંચજો અને નિરાતે થોડું વિચારજો, પછી બોલજો. સર બીજામાં વેર છે એની જગ્યાએ વોઝ આવે. ધ ચિલ્ડ્રન વોઝ પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ. ફોર્થ માં બિગર ધેન આવે ધેટ ની જગ્યાએ. પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ આવે. તો ધેન જ છે, બોલ કે ધેટ લખાઈ ગયું હતું. બરાબર વિચાર, ઉતાવળ ન કરો. બિગર ની જગ્યાએ બિગેસ્ટ. લાસ્ટ માં જૂનાગઢ રાખવાનું નથી કીધું ને, ધેન ધેટ એનો એક એરિયા નિશ્ચિત નથી કીધો. ધ એરિયા ઓફ રાજકોટ ઇઝ બિગર ધેન ધેટ ઓફ ધેટ એરિયા ઓફ જૂનાગઢ. આનો શું કરશો? પેલામાં યર્સ બહુવચન ના આવે, એસ નીકળી જાય, ફાઈવ યર. નો આ પ્રકારની ભૂલો છે કે જે પકડવી બહુ જ મુશ્કેલ છે, એના કેટલાક કારણો છે.
मिस्टर परमार इज 5 इयर्स सीनियर देन मी, बराबर। मारा करता मिस्टर परमार 5 वर्ष सीनियर छे, बराबर, जॉब में अथवा उमर में। हवे आ वाक्य जरा आपणे वाचीए त्यारे गुजराती में कहीं अपन प्रॉब्लम नहीं थतो, मिस्टर परमार मारा करता 5 वर्ष नौकरी में सीनियर छे अथवा उमर में मोटा छे, कोई कोई गुजराती में अपन जयरे अपने ट्रांसलेशन करिए त्यारे अपन लगे नहीं कि आमा कहीं भूल छे, पण तमे बारीकाई थी तपास करो अने आ शब्द ने जुओ सीनियर, बराबर। तो सीनियर शब्द छे ए कम्पेरेटिव डिग्री नू फॉर्म नथी, जेम क्लेवर अने क्लेवरर, स्मार्ट स्मार्टर, गुड बेटर, कम्पेरेटिव डिग्री नू फॉर्म नथी। कम्पेरेटिव डिग्री नू फॉर्म होय तो तमे ध्यान मूकी सको, बराबर। दाखला तरीके मिस्टर परमार इज टोलर देन मी, मिस्टर परमार मारा करता वधारे ऊंचा छे, टोल नू कम्पेरेटिव डिग्री नू फॉर्म टोलर, बराबर। तो तमे ध्यान मूकी सको सीनियर छे એ કોઈનું કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ નથી, આનું પોઝિટિવ ફોર્મ નીકળે નહીં, બરાબર। ટોલર હોય અહીંયા, ટોલર હોય તો ટોલ નીકળે, અહીંયા સિનિયર છે એનું કોઈ પોઝિટિવ ફોર્મ નથી, કારણ કે આ પોતે જ કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ નથી, એટલે અહીંયા ધેન મૂકવામાં નથી આવતું પરંતુ ટુ મૂકવામાં આવે છે। તો 4 શબ્દ તમારે યાદ રાખવાના, સિનિયર, જુનિયર, સિનિયર અને જુનિયર, બીજું એલ્ડર અને યંગર, એ બધા એલ્ડર અને યંગર નહીં। તો આ 3 શબ્દ એવા છે કે પહેલી નજરે આપણને એવા લાગે કે જાણે કે આ કમ્પેરેટિવ ડિગ્રીના ફોર્મ છે, એનું પરિણામે આપણે ધેન મૂકી દઈએ છીએ, પણ હકીકતમાં એ કમ્પેરેટિવ ડિગ્રીના ફોર્મ નથી, અને પરિણામે ત્યાં ટુ આવે। બીજી વસ્તુ સેન્ટેન્સ નંબર 2, ધ ચિલ્ડ્રન વેર પ્લે ઇન ધ ગ્રાઉન્ડ, બરાબર। તો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ બાળકો મેદાન માં રમી રહ્યા છીએ, એટલે ગુજરાતીમાં માં બોલીએ છીએ એટલે આપણને ઇન માં કઈ પ્રોબ્લેમ દેખાતો નથી, પરંતુ ઇંગ્લિશમાં ગ્રાઉન્ડ સાથે ઇન આવે નહીં, ગ્રાઉન્ડ સાથે હંમેશા ઓન આવે, ઓન ધ ગ્રાઉન્ડ, મેદાન પર રમી રહ્યા છે। આવું શું કામે? તો કે આવું એટલા માટે કે ગ્રાઉન્ડ જે છે એનો જે ભારતીય કન્સેપ્ટ છે એ અલગ પ્રકારનો છે, અને ગ્રાઉન્ડનો જે યુરોપિયન કન્સેપ્ટ છે એ અલગ પ્રકારનો છે। આપણે ગ્રાઉન્ડ એટલે મેદાન, એટલે કેવો એરિયા, એક એવો એન્ક્લોઝ્ડ એરિયા જેમાં ઇન થવું હોય તો થઈ શકાય, પણ યુરોપિયન કન્સેપ્ટ ગ્રાઉન્ડમાં એક પ્લેન છે, એક સપાટી છે, બરાબર, જેમાં ઓન થવાય પણ ઇન થવાય નહીં। જેમ કે બોર્ડ છે તો બોર્ડમાં કોઈ વસ્તુ આપણે ઇન ન હોય, ઓન હોય। આઈ રોટ 2 વર્ડ્સ ઓન ધ બોર્ડ, ઇન ધ બોર્ડ ન બોલાય, કારણ કે બોર્ડ એક સપાટી છે, તો ગ્રાઉન્ડ એક સપાટી છે યુરોપિયન કન્સેપ્ટમાં, પરિણામે એમાં ઓના। નંબર 3, ડેવિડ એન્ડ ગલિયાથ આર વેરી ઇન્ટરેસ્ટિંગ એપિસોડ, આ આખા આખો એપિસોડ છે, આ આખી આખી વાર્તા છે, અને વાર્તાનું ટાઇટલ છે ડેવિડ એન્ડ ગલિયાથ। તો આ આખે આખું એક જ વસ્તુ છે, એટલે અહીંયા આર ના આવે પણ અહીંયા ઇઝ આવે, આ એક સ્ટોરી છે, આ તો એનું ટાઇટલ છે। તો ટાઇટલમાં ભલે 2 આઈટમ છે પણ એ બધું થઈને ટાઇટલ તો એક જ બને છે, એટલે આ વાક્યનો કર્તા છે એ સિંગ્યુલર બને, આને પ્લુરલ બને નહીં, અને પરિણામે ડેવિડ એન્ડ ગલિયાથ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એપિસોડ, આ 2 ઇન્ટરેસ્ટિંગ એપિસોડ છે એમ કહેવાય નહીં। એન્ડ 3rd one, ધ એરિયા ઓફ રાજકોટ ઇઝ બિગર દેન જૂનાગઢ, હવે અહીંયા 2 વસ્તુને આપણે કમ્પેર કરી, એક છે એરિયા ઓફ રાજકોટ અને બીજું છે જૂનાગઢ, 2 વસ્તુની કમ્પેર કરી, એક છે એરિયા ઓફ રાજકોટ અને બીજું છે જૂનાગઢ। હવે અહીંયા એકચ્યુઅલી જૂનાગઢનો એરિયા અને રાજકોટના એરિયાની કમ્પેરિઝન થવી જોઈએ। દાખલા તરીકે હું એમ બોલું કે માય શર્ટ ઇઝ કોસ્ટલિયર દેન રમેશ, હું એમ બોલું કે માય શર્ટ ઇઝ કોસ્ટલિયર દેન રમેશ, મારો શર્ટ રમેશ કરતા મોંઘો છે, તો એનો અર્થ શું નીકળે કે મારો શર્ટ 600 રૂપિયાનો છે અને રમેશની કિંમત 500 રૂપિયા માંડ હશે, એટલે રમેશ કરતા મારો શર્ટ મોંઘો છે। તો રમેશના શર્ટની અને મારા શર્ટની કમ્પેરિઝન નથી, શર્ટની અને રમેશની કમ્પેરિઝન ભૂલથી થઈ ગઈ, એટલે તમારે અહીંયા મૂકવું પડે એરિયા ઓફ જૂનાગઢ, બરાબર। ધ એરિયા ઓફ રાજકોટ ઇઝ બિગર દેન એરિયા ઓફ જૂનાગઢ, અને એરિયા ઓફ ને પ્રોફોર્મ વાપરવામાં આવે છે, એ શબ્દ આગળ આવી ગયો એટલે એની જગ્યાએ વાપરવામાં આવે છે ધેટ ઓફ જૂનાગઢ।
The area of Rajkot is bigger than that of Junagadh. That of એટલે area of. બરાબર તો આ ચાર વસ્તુ તમને બરાબર આવડતી હોવી જોઈએ. લખો નોંધ નંબર 1. નોંધ નંબર 1. કેટલાક શબ્દો જેવા કે સિનિયર, જુનિયર, એલ્ડર, જાણે કે કમ્પેરેટિવ ડિગ્રીના ફોર્મ હોય તેવું લાગે છે. જાણે કે કમ્પેરેટિવ ડિગ્રીના ફોર્મ હોય તેવું લાગે છે, પરંતુ પરંતુ તેઓ સ્વતંત્ર શબ્દો છે, તેઓ સ્વતંત્ર શબ્દો છે અને અને તેઓની સાથે અને તેઓની સાથે ધેનને બદલે ટુ મૂકવામાં આવે છે. તેઓની સાથે ધેનને બદલે ટુ મૂકવામાં આવે છે. નોંધ નંબર 2. ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં ગ્રાઉન્ડ એક સપાટી હોવાથી ગ્રાઉન્ડ એક સપાટી હોવાથી તેની સાથે પ્રેપોઝિશન ઓન વાપરવામાં આવે છે. તેની સાથે પ્રેપોઝિશન ઓન વાપરવામાં આવે છે. નોંધ નંબર 3. જ્યારે વાક્યનો કર્તા જ્યારે વાક્યનો કર્તા કોઈ પણ વાર્તા, નાટક, ફિલ્મ વગેરેનું ટાઇટલ હોય ત્યારે તે બહુવચનમાં હોવા છતાંય કરતા એકવચન બને છે. પ્રશ્નપત્રમાં ટાઇટલ ઇટાલિક પ્રિન્ટિંગથી છાપેલા હોય છે. પ્રશ્નપત્રમાં ટાઇટલ ઇટાલિક પ્રિન્ટિંગથી છાપેલા હોય છે. ઇટાલિક પ્રિન્ટિંગ એટલે ત્રાંસુ પ્રિન્ટિંગ, બરાબર. આ રોમન પ્રિન્ટિંગ છે. આ જે મેં લખ્યું અને બુકમાં જે સામાન્ય રીતે હોય છે એ સ્ટ્રેટ એકદમ વર્ટિકલ પોઝિશનમાં અક્ષરો લખેલા હોય એટલે એ રોમન પ્રિન્ટિંગ કહેવાય. જ્યારે ત્રાંસુ છાપવામાં આવે ત્યારે એને ઇટાલિક કહેવામાં આવે છે, જેનો તમને આઈડિયા હશે. નંબર 1. નોંધ નંબર 4. નોંધ નંબર 4. વાક્ય નંબર 4 માં એરિયા ઓફ રાજકોટની સરખામણી જુનાગઢ સાથે થઈ છે.
जूनागढ़ साथे थई छे। जे खरेखर एरिया ऑफ जूनागढ़ साथे थवी जोईती हती। जे खरेखर एरिया ऑफ जूनागढ़ साथे थवी जोईती हती। लखाई गयु बराबर? यस सर। ओके, नेक्स्ट फोर सेंटेंसेस आपू छू। सर कैमेरो थोड़ो जमणी बाजू कर दो ना। पहला में इज आवे तो प्रोड्यूसर एंड डायरेक्टर इज।
વિચારો શાંતિથી. પેલામાં કોમિંગ ની જગ્યાએ કોમ આવે. તાલુકાળ છે એમિઝાર અને આયનજી, બરાબર. એમિઝાર હોય એટલે આયનજી જ આવે, એમિઝાર ન હોય તો તમે અહીંયા કમ કમ્સ મૂકી શકો. એક વખત આપણે એમિઝાર મૂકી દીધું પછી તો ફરજિયાત આયનજી વાળું સ્વરૂપ જ આવે. બીજામાં યુ ઇઝ અ પ્રોનાઉન, કોઈ યુ એટલે કોઈ સામેવાળી વ્યક્તિની વાત નથી કરી, પણ એક નિશ્ચિત ઇન્વર્ટેડ કોમા કર્યો છે તમે. યુ એટલે સામેવાળી વ્યક્તિની વાત નથી, તો યુ એટલે શું છે ત્યાં? એટલે તમે કંઈક ઇન્વર્ટેડ કોમા કર્યો છે ને, એટલે કંઈક યુ ની વાત કરી, યુ સ્પેસિફિક વર્ડ વાય ઓ યુ. યુ ઇઝ અ પ્રોનાઉન એમ. ઓકે, બહુવચન છે, એક કરતા વધારે છે, જથ્થાવાચક છે એટલે. અંકિતા, દીપાલી, જલ્પા, સર ઇઝ જ લાગે છે છેલ્લામાં. શું કામે ઇઝ? 600 રૂપિયા, 600 રૂપિયા એવું તો ન કહી શકીને સર. ઓકે, હવે વન બાય વન આપણે. સૌથી પહેલા કે ધ પ્રોડ્યુસર એન્ડ ડાયરેક્ટર આર કમિંગ ટુ વિઝિટ અવર કોલેજ. હવે અહીંયા મૂળભૂત પ્રશ્ન શું છે? અહીંયા મૂળભૂત પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ આવી રહ્યો છે કે બે વ્યક્તિ આવી રહ્યો છે. દેટ ઇઝ ધ ક્વેશ્ચન, વેધર ધ પર્સન ઇઝ ધ સેમ એન્ડ ધ પર્સન હેવ ટુ ડેઝિગ્નેશન. હી ઇઝ ડાયરેક્ટર ઓલ્સો એન્ડ હી ઇઝ પ્રોડ્યુસર ઓલ્સો. પર્સન વિથ ટુ ડેઝિગ્નેશન, બે પોસ્ટ વાળો વ્યક્તિ અને વ્યક્તિ એક જ છે એ આવી રહ્યો છે, એમ આપણે કહેવા માંગીએ છીએ? કે પછી ટુ ડિફરન્ટ પર્સન્સ આર કમિંગ, બે અલગ અલગ વ્યક્તિઓ આવી રહ્યા છે, એક ડાયરેક્ટર છે અને એક પ્રોડ્યુસર છે. ધેટ ઇઝ ધી મેઇન ક્વેશ્ચન. અને એનો જવાબ તમને આવડી જાય, એના વિશે તમને આઈડિયા આવી જાય, તો તમે આરામથી આ સેન્ટેન્સમાં શા માટે ભૂલ છે, શું કામે ભૂલ છે અને ક્યાં ભૂલ છે એ સહેલું છે. શા માટે ભૂલ છે એ પણ તમને ખબર હોવી જોઈએ, તો તમને આરામથી ખબર પડી જાય કે ઇઝ આવવું જોઈએ કે આર આવવું જોઈએ. હવે તમારા મત મુજબ તમે વિચારી અને કોશિશ કરો કે એક વ્યક્તિ આવી રહ્યો છે કે બે વ્યક્તિ આવી રહ્યા છે. એક જ વ્યક્તિ કે જે પ્રોડ્યુસર છે અને ડાયરેક્ટર છે એ આવી રહ્યો છે, કે બે વ્યક્તિ આવી રહ્યા છે, એક પ્રોડ્યુસર અને એક ડાયરેક્ટર. ધેટ ઇઝ સર. હા છે ને, જો એક જ વ્યક્તિ આવતો હશે, કેમ કે ઇઝ આવશે, ધ પ્રોડ્યુસર અને ધ ડાયરેક્ટર એમ આવવું જોઈએ. તો પછી વેરી ગુડ, તો આન્સર એ છે કે જો બે હોદાવાચક નાઉન વપરાણા હોય, બરાબર, સમજી લેજો, બે હોદાવાચક નાઉન વપરાણા, પ્રોડ્યુસર એક હોદાવાચક નાઉન, ડાયરેક્ટર બીજું હોદાવાચક નાઉન, બે હોદાવાચક નાઉન વપરાણા હોય અને બંનેની આગળ આર્ટિકલ હોય, તો તમારે સમજી લેવાનું બે વ્યક્તિ આવી રહ્યા છે, બરાબર, ધ પ્રોડ્યુસર અને ધ ડાયરેક્ટર. પછી આર્ટિકલ ભલે ગમે તે વપરાણા, ધ પ્રોડ્યુસર એન્ડ એ ડાયરેક્ટર, નો પ્રોબ્લેમ, એ પ્રોડ્યુસર એન્ડ ધી ડાયરેક્ટર, નો પ્રોબ્લેમ, બેની આગળ આર્ટિકલ વપરાયેલા હોય તો તમારે સમજી લેવાનું કે બે વ્યક્તિ આવી રહ્યા છે. પરંતુ માત્ર પહેલાની આગળ જ આર્ટિકલ વપરાયેલા હોય તો તમારે સમજી લેવાનું વ્યક્તિ એક જ છે અને એની પાસે હોદા છે બે. હવે આવું શા માટે? બરાબર, તમે કોમન સેન્સનો ઉપયોગ કરો તો તમને આઈડિયા આવી જાય. જુઓ, ઇંગ્લિશમાં કોઈ પણ હોદાવાચક નાઉન હોય એની આગળ આર્ટિકલની હાજરી ફરજિયાત છે, બરાબર. તમે ટીચર બોલો તો ટીચરની આગળ કાં તો ધી હોવો જોઈએ, કાં તો એ હોવો જોઈએ,
તમે મેનેજર બોલો તો એ અથવા ધી ફરજિયાત છે, બરાબર. કોઈ પણ હોદાવાચક નાઉનની આગળ એ અથવા એન, એટલે કે ઇન્ડેફિનેટ આર્ટિકલ અથવા ડેફિનેટ આર્ટિકલ ધી, આ બેમાંથી એક હોવા ફરજિયાત છે. શું કામ હે? તો કે ઇંગ્લિશની અંદર જ્યારે તમે કોઈ પણ કાઉન્ટેબલ નાઉન વાપરો, જેને ગણી શકાય એવા નાઉન, તો એને નિશ્ચિત કે અનિશ્ચિત કરવા પડે છે. પણ એક જ વ્યક્તિ હોય તો એને કંઈ બે વખત નિશ્ચિત ને અનિશ્ચિત કરવાનો ન હોય. તો વ્યક્તિ એક જ હોવાથી એને બે વખત નિશ્ચિત કરવાની જરૂરિયાત રહેતી નથી. જો આ એક જ વ્યક્તિ હોય તો એને કંઈ બે વખત નિશ્ચિત ન કરાય, બરાબર. ધ પ્રોડ્યુસર એન્ડ ડાયરેક્ટર, તો આ એનો સળંગ હોદો થઈ ગયો અને એક વખત આપણે એને નિશ્ચિત કરી દીધો. પણ જો અહીંયા વ્યક્તિ બદલે તો વળી પાછો એને નિશ્ચિત કે અનિશ્ચિત કરવો પડે, એટલે વળી પાછું અહીંયા તમારે કોઈ પણ આર્ટિકલ મૂકવો પડે. નિશ્ચિત હોય તો ધ, અનિશ્ચિત હોય તો એ કે એન, અહીંયા ડાયરેક્ટર છે એટલે એ, બરાબર. તો બે હોદાવાચક લખો, નોંધ નોંધ લખો, નોંધ નંબર એક. જ્યારે વાક્યના સબ્જેક્ટમાં, જ્યારે વાક્યના સબ્જેક્ટમાં બે હોદાવાચક નાઉન આવતા હોય, બે હોદાવાચક નાઉન આવતા હોય અને બંનેની આગળ આર્ટિકલ વપરાયેલા હોય, અને બંનેની આગળ આર્ટિકલ વપરાયેલા હોય તો સમજવું કે, તો સમજવું કે બે વ્યક્તિની વાત થઈ રહી છે, તો સમજવું કે બે વ્યક્તિની વાત થઈ રહી છે અને પરિણામે, અને પરિણામે વાક્ય વાક્યનો કર્તા બહુવચન બને છે, અને પરિણામે વાક્યનો કર્તા બહુવચન બને છે. પરંતુ પરંતુ જો વ્યક્તિ એક જ હોય, જો વ્યક્તિ એક જ હોય અને બંને હોદા ધરાવતો હોય, અને બંને હોદા ધરાવતો હોય તો, તો માત્ર પેલા નાઉનની આગળ જ આર્ટિકલ વાપરવા, તો માત્ર પેલા નાઉનની આગળ જ આર્ટિકલ વાપરવા. બરાબર સમજાઈ ગયું તમને? યસ સર. ઓકે, હવે જાણીએ છીએ આપણે બે. હવે અહીંયા પ્રશ્ન થાય કે યુ ની સાથે સામાન્ય રીતે તો આર જ હોય, તો પ્રોબ્લેમ ક્યાં છે? તો જ્યારે તમે યુ ને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં મૂકો ત્યારે યુ નો આખો અર્થ બદલાઈ જાય. યુ ના બે અર્થ થાય. એક યુ એટલે સાંભળનાર, એટલે કે તમે. હું જ્યારે યુ બોલું એટલે એનો અર્થ નીકળે તમે લોકો, બરાબર. બીજું કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં જ્યારે તમે યુ રાખો ત્યારે એનો અર્થ બદલાઈ જાય. ત્યારે એનો અર્થ થાય છે યુ નામનો શબ્દ, બરાબર. એટલે કે હું પણ નહીં, તમે પણ નહીં, કોઈ ત્રીજી વ્યક્તિ, કોઈ ત્રીજી વસ્તુ, તો એ ત્રીજો પુરુષ એકવચન બની જાય. ઇન્વર્ટેડ કોમા વગરનો હોય યુ તો એ બીજો પુરુષ બને અને એની સાથે આર આવે. જેવો યુ ને તમે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં રાખો તો એનો મિનિંગ નીકળે યુ નામનો શબ્દ, મતલબ કે હું નહીં, તમે નહીં, ત્રીજી વ્યક્તિ, ત્રીજો પુરુષ એકવચન, તો એની સાથે મૂકવામાં આવે છે ઇઝ, બરાબર. લખો નોંધ નંબર બે, નોંધ નંબર છ, નોંધ નંબર છ. જ્યારે કોઈ પણ શબ્દ, જ્યારે કોઈ પણ શબ્દ
सिंगल इन्वर्टेड कोमा में राखवामां आवे छे त्यारे જ્યારે કોઈ પણ શબ્દ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં રાખવામાં આવે છે ત્યારે તેનો પ્રચલિત અર્થ લેવાને બદલે તેનો પ્રચલિત અર્થ લેવાને બદલે અન્ય અર્થ લેવો અન્ય અર્થ લેવો વાક્ય નંબર 6 માં વાક્ય નંબર 6 માં યુ સિંગલ ઇન્વર્ટેડ કોમા માં હોવાથી યુ સિંગલ ઇન્વર્ટેડ કોમા માં હોવાથી यू नामनो शब्द यू नामनो शब्द एवो अर्थ लेवो जेथी जेथी ते त्रीजो पुरुष एकवचन बने छे जे त्रीजो पुरुष एकवचन बने छे अने तेनी साथे क्रियापद इज आवे અને તેની સાથે ક્રિયાપદ ઇઝ આવે હવે નંબર 7 જુઓ જરા ગુરુ છે ટેગો ઇઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ મેન ઓફ લેટર્સ હુ હેઝ રિટન પ્લેઝ સ્ટોરીઝ એન્ડ નોવેલ્સ ગુજરાતી આ રીતે થાય ટાગોર એ મહાન સાહિત્યકારો મેન ઓફ લેટર્સ સાહિત્યકારો માના એક હતા અથવા છે જેણે નાટકો પણ લખ્યા છે વાર્તાઓ પણ લખી છે અને નવલકથાઓ પણ લખી છે આવવાનું ગુજરાતી થાય પેલી નજરે આમાં ભૂલ કાઢવી બહુ જ અઘરી છે ટેગોર ઇઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ મેન ઓફ લેટર્સ મેન ઓફ લેટર્સ સાહિત્યકાર વન ઓફ ધી માનો એક ગ્રેટેસ્ટ સૌથી મહાન સાહિત્યકારોમાંના એક ટાગોર છે જેણે નાટકો પણ લખ્યા વાર્તાઓ પણ લખી અને નવલકથાઓ પણ લખી આમ આપણને આનું ગુજરાતી થાય અને આમાં કાંઈ પ્રોબ્લેમ હોય એવું લાગે નહીં પણ તમારે ખાસ ખ્યાલ રાખો જ્યારે કોઈ પણ વાક્ય વચ્ચે હું વપરાય પહેલી પોઝિશનમાં નહીં વચ્ચે હું વપરાય જ્યારે વચ્ચે હું વપરાય ત્યારે એનો અર્થ નીકળે જે જેઓએ જેણે જવાળો અર્થ નીકળે જ્યારે હું પહેલા વપરાય ત્યારે કોણ કોણે કવાળો અર્થ નીકળે તો જ્યારે વચ્ચે હું વપરાય ત્યારે આ હું એક વચન પણ હોઈ શકે આ હું બહુવચન પણ હોઈ શકે જો આ એક વચન હોય તો હેઝમાં કઈ પ્રોબ્લેમ નથી જો આ બહુવચન હોય તો હેઝને બદલે હેવ મૂકવું પડે જો એક વચન હોય તો અહીંયા ઈઝ આવે જો આ બહુવચન હોય તો અહીંયા આર આવે જો આ એક વચન હોય તો અહીંયા વોઝ આવી શકે પણ બહુવચન હોય તો વેર આવે મતલબ કે આના પછી જે ક્રિયાપદ આવે આનો આધાર એક વચન છે કે બહુવચન છે એના આધારે નક્કી થાય હવે સવાલ એ આવે કે આ વાક્યમાં આપણને કેમ ખ્યાલ આવે કે આ હું એક વચન માટે છે કે બહુવચન માટે તો હું નો અર્થ અહીંયા શું લેવાનો છે જ વાળો અર્થ લેવાનો હવે આ હું ટાગોર માટે છે જો ટાગોર માટે હોય તો કઈ પ્રોબ્લેમ નથી કારણ કે ટાગોર એકલો વ્યક્તિ છે એક વચન છે અને એક વચન હું બને તો હેઝમાં કઈ પ્રોબ્લેમ નથી પણ નિયમ મુજબ અંગ્રેજીના નિયમ મુજબ જ્યારે અધવચ્ચે હું વપરાય ત્યારે આ હું બરાબર કોના માટે હોય તો કે નજીકનું જે સૌથી નાઉન હોય એના માટે આ હોય અહીંયા છે મેન ઓફ લેટર્સ મેન બહુવચનમાં છે મેન ઓફ લેટર્સ સાહિત્યકાર કે જેઓએ નાટકો પણ લખ્યા છે વાર્તાઓ પણ લખી છે નવલકથાઓ પણ લખી છે એમાંના એક ટાગોર તો ટાગોર એવા સાહિત્યકારોમાંના એક છે જે સાહિત્યકારોએ
नाटकों पण लिखा होय, वार्ताओं पण लखी होय अने नवलकथाओं पण लखी छे, एमाना एक छे टागो। एटले आ हु छे ए मेन ऑफ लेटर्स नु छे, आ हु रविन्द्रनाथ टागोर नु नथी। जो टागोर नु होय तो हेजमा काही प्रॉब्लम नथी, पण आ हु एक्चुअली मेन ऑफ लेटर्स एटले के बहुवचन वाळू हु छे। એટલે અહીંયા હેઝ ને બદલે હેવ આવે। આ સમજાણું કે ના સમજાણું? યસ સર। અંકિતા? યસ સર। દીપાલી? યસ સર। જલ્પા? યસ સર। કોણ કોગરું લાઈક સર? અચ્છા, તો હવે તમારામાંથી મને કોણ સમજાવે કે મેં શું સમજાવ્યું હતું, જેથી કરીને મને સમજ આવે કે તમને સમજાણું કે નથી સમજાણું। મેં જે કઈ સમજાવ્યું આ બાબતમાં એ તમે મને સમજાવવાની કોશિશ કરો કે આમ છે મામલો। એમાં ટાગોર એકલા વ્યક્તિની વાત કરી હોત ને તો હું સાથે એજ આવત, પણ આમાં એમ કીધું છે ટાગર ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ, એટલે કે ટાગર ટાગોર ગ્રેટ છે કેમાંથી, તો કે મેન ઓફ લેટર્સ, કે જેવો સ્ટોરીઝ લખી નોવેલ લખી બધામાંથી ગ્રેટેસ્ટ છે, એટલે આમાં હુ ની આગળ મેન ઓફ લેટર્સ જે જે બહુવચનમાં છે એટલે હુ પછી એવા આવે। બીજું કોઈ? હુ જો વાક્યની શરૂઆતમાં હોય તો કોણ કોના એના માટે વપરાય, અને વાક્યની વચ્ચે હોય તો એના નજીકનો જે શબ્દ હોય એ કોના માટે વપરાણો છે એ જોવાનો, તો આમાં હુ છે એ વચ્ચે છે અને એના નજીકનો શબ્દ થાય મેન ઓફ લેટર્સ, ટાગોર થી નજીક નો શબ્દ નથી, જો ટાગોર હોત તો હેઝ આવત, નજીક નો શબ્દ મેન ઓફ લેટર્સ છે એટલે એનું બહુવચન હેવ આવે। બરાબર છે, તો સીધી સાદી સમજૂતી એ છે કે વાક્યમાં જ્યારે અધવચે હુ વપરાય ત્યારે એ હુ કોના માટેનું છે એ નક્કી કેમ થાય, તો કે નજીક નું નાઉન કયું, બરાબર, ટાગોર દૂર નું નાઉન છે, નજીક નું નાઉન છે મેન ઓફ લેટર્સ, મેન બહુવચનમાં છે, સાહિત્યકારો મતલબ કે આ હું સાહિત્યકારો માટે છે ટાગોર માટે નથી, મતલબ કે આ હું બહુવચન છે, જો બહુવચન હું હોય તો એની સાથે બહુવચન વાળું ક્રિયાપદ આવવું જોઈએ, એટલે આર આવે પણ ઇઝ ના આવે, વેર આવી શકે પણ વોઝ ના આવી શકે, હેવ આવે પણ હેઝ આવે નહીં, બરાબર, એટલા માટે આ વાક્ય ખોટું છે। લખો નોંધ નંબર સાત। નોંધ નંબર સાત, કોઈ પણ વાક્યમાં રિલેટિવ પ્રોનાઉન હુ અધવચ્ચે વપરાયું હોય અધવચ્ચે વપરાયું હોય ત્યારે તેના વચનનો આધાર તેની આગળના સૌથી નજીકના નાઉનના વચન ઉપર રહેલો હોય છે, નાઉનના વચન ઉપર રહેલો હોય છે, અને તે મુજબનું ક્રિયાપદ હુની સાથે વાપરવું વાક્ય નંબર સાતમાં વપરાયેલ હુ ટેગોર માટે નથી
परंतु परंतु मैन ऑफ लेटर्स माटे छे, परंतु मैन ऑफ लेटर्स माटे छे। परिणामे परिणामे ते बहुवचन बने छे। अथी अथी बहुवचन ने अनुरूप क्रियापद, बहुवचन ने अनुरूप क्रियापद हेव तेनी पाछळ होवू जोईए, हेव तेनी पाछळ होवू जोईए। नाउ नंबर आठ, તમે બધાએ જવાબ આપ્યો અને સાચો પણ છે કે અહીંયા આર ના આવે પણ ઈઝ આવે, અને આઈ એગ્રી। સવાલ માત્ર આટલો જ છે કે અહીંયા બહુવચન છે, એક કરતા વધારે છે, તો અહીંયા આરમાં શું વાંધો છે, એની દલીલ એની સમજૂતી મારે જોઈએ। જવાબ તમારા બધાનો સાચો છે, હિયર ઇટ શુડ બી યુઝ, ઇટ શુડન્ટ બી આર, બટ ધ ક્વેશ્ચન ઇઝ વાય। રૂપિયા હોય ને રૂપિયા જ કહેવાય, રૂપિયા હોય તો નો જ કહેવાય, હજાર હોય, છસો હોય કે એક રૂપિયો હોય, રૂપિયા જ કહીએ, એટલે એક વચન માં લાવે। કલેક્ટિવ નાઉન છે, બીજું કઈ એનીથિંગ એલ્સ? જો કે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત તમારે યાદ રાખવો, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ, કર્તા ક્રિયાપદ અને કર્મ। આ જે વર્બ છે ક્રિયાપદ છે એ પણ એકવચનના અનુરૂપ હોય એવા અને બહુવચનના અનુરૂપ હોય એવા હોય, બરાબર, જેમ કે ઇઝ અને આર, જેમ કે વોઝ અને વેર, જેમ કે એઝ અને હેવ, જેમ કે ડઝ અને ડુ, બરાબર। તો આ જે ક્રિયાપદ છે એ પણ એકવચનના અનુરૂપ વાળા અને બહુવચનના અનુરૂપ વાળા હોઈ શકે। જો એસ તમને એકવચન લાગે તો અહીંથી તમારે આ આવી શકે, આ આવી શકે, આ આવી શકે, આ આવી શકે, બહુવચન હોય તો આ બધા, બરાબર। પણ કેટલાક સંજોગોમાં આનો આધાર આને બદલે આ આવે, ફરી એકવાર સમજી લઈએ। સામાન્ય રીતે ક્રિયાપદ એકવચનના અનુરૂપ મૂકવું કે બહુવચનના અનુરૂપ, સામાન્ય રીતે એનો આધાર કોણ હોય, એસ હોય, એટલે કે સબ્જેક્ટ હોય, સબ્જેક્ટ એકવચન હોય તો આપણે એકવચન વાળા ક્રિયાપદ આપણે મૂકીએ, રમેશ તો રમેશ ઇઝ, બરાબર, અને હું એમ લખું કે રમેશ એન્ડ મોહન તો હું મૂકું આ, અહીંયા રમેશ એકવચન છે, એક જ વ્યક્તિ છે તો આપણે ઇઝ મૂકીએ, રમેશ એન્ડ મોહન તો આપણે મૂકું આ, રમેશ મોહન આર ક્લેવર સ્ટુડન્ટ। સામાન્ય રીતે કહેવાનો મતલબ કે સામાન્ય રીતે આ વી નો આધાર કોના ઉપર હોય, એસ ઉપર હોય,
પણ કેટલાક સંજોગોમાં આ દેખાતું હોય બહુવચન પણ હોય એકવચન, શું કામે? કારણ કે અહીંયા જે ડિટેલ છે ઓબ્જેક્ટમાં જે ડિટેલ છે ક્રિયાપદ પછી આવતી જે ડિટેલ છે એ આને એકવચન કે બહુવચન બનાવી દે. આ પોતે નક્કી આનું સ્વરૂપ ભલે ગમે તે દેખાતું હોય, અહીંયા 600 રૂપિયા આપણને પહેલી નજરે બહુવચન લાગે, બરાબર. આગળ આપણે એક્ઝામ્પલ જોયું તો ડેવિડ એન્ડ ગલિયાથ, તો બે જણા તો આપણને બહુવચન લાગે, બરાબર. અહીંયા રૂપિયા 600 છે તો પહેલી નજરે આપણને બહુવચન લાગે. પણ ઘણી વખત આ જે ડિટેલ છે ક્રિયાપદ પછી આવતી જે ડિટેલ છે એ આને એકવચન કે બહુવચન બનાવે, આનો દેખાવ નહીં. આ ભલે એકવચન દેખાતું હોય કે બહુવચન દેખાતું હોય પણ અહીંયા જે ડિટેલ છે એ નક્કી કરે કે આ એકવચન છે કે બહુવચન. હવે એ કેવી રીતે એને બરાબર સમજજો. બરાબર સમજો, કરતા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ, ક્રિયા બરાબર અને પ્રેડિકેશન. પ્રેડિકેશન એટલે શું? તો આના વિશે જે જે કંઈ કહેવામાં આવ્યું એને પ્રેડિકેશન કહેવાય. લખું કે ગોપાલ ઇઝ ક્લેવર, ક્લેવર છે એ ગોપાલનું પ્રેડિકેશન છે. ગોપાલ વિશે જે જે કંઈ કહેવામાં આવ્યું એ અહીંયા લખવામાં આવ્યું, એને ઇંગ્લિશમાં પ્રેડિકેશન. આ પ્રેડિકેશનની ડિટેલ બરાબર સાંભળજો. આ અહીંયા એક કરતા વધારે યુનિટ છે, અહીંયા એક કરતા વધારે વ્યક્તિઓ છે અથવા યુનિટ છે, બરાબર. 600 રૂપિયા મેં તમને કીધું તો આમાં 600 યુનિટ થયા, બરાબર. અહીંયા હું રમેશ અને મોહન લખું તો એમાં બે યુનિટ, એક રમેશ અને એક મોહન. હું અહીંયા લખું 6 કિલોમીટર તો આમાં 6 યુનિટ છે, બરાબર. 600 રૂપિયા તો એમાં 600 યુનિટ છે, રમેશ અને મોહન તો એમાં 2 યુનિટ છે, રમેશ અને મોહન. તો અહીંયા જે પ્રેડિકેશન છે, અહીંયા જે બાબત આપવામાં આવી છે એ અહીંયા રહેલા કરતાના અલગ અલગ યુનિટને લાગુ પાડી શકાતી હોય તો તમારે સમજી લેવાનું કે બહુવચન કરતા છે. અને જો અલગ અલગ લાગુ ન પાડી શકાતી હોય અને ભેગું જ આ ભેગું થાય તો જ આ પ્રેડિકેશન લાગુ પાડી શકાતી હોય તો તમારે સમજી લેવાનું કે એક વચન છે. તમને એક્ઝામ્પલ આપું એટલે આઈડિયા. અમે એક એક્ઝામ્પલ લખ્યું છે, ઢોલા મારું ઇઝ અ ગુડ ગુજરાતી મૂવી. પ્રેડિકેશન શું છે? ગુડ ગુજરાતી મૂવી. અહીંયા યુનિટ કેટલા? 2, 1 અને 2. હવે આ જે પ્રેડિકેશન છે તમે આ બધાને એકલા લાગુ પાડી શકો ખરા? દાખલા તરીકે ઢોલા ઇઝ અ ગુડ ગુજરાતી મૂવી એન્ડ મારું ઇઝ અ ગુડ ગુજરાતી મૂવી, એમ લાગુ પાડી શકાતું નથી. આ પ્રેડિકેશન છે કે આ બે ભેગા થાય તો જ લાગુ પાડી શકાય, બરાબર. એનો મતલબ કે આ જે સબ્જેક્ટ છે, આ જે કરતા છે એ એક વચન છે, બરાબર. હવે આપણે આપણા એક્ઝામ્પલ ઉપર 600 રૂપિયા પોકેટ મની માટે પૂરતા કહેવાય, આવું વાક્ય આપણે લખ્યું. ₹600 ઇઝ ઇનફ ફોર પોકેટ મની. હવે 600 યુનિટને પ્રેડિકેશન લાગુ પાડી શકાય તમારી પાસે? તમે એમ કહી શકો કે આ 1 રૂપિયા પણ ઇનફ પોકેટ મની છે, આ બીજો રૂપિયો પણ ઇનફ પોકેટ મની છે, આ ત્રીજો રૂપિયો પણ ઇનફ પોકેટ મની છે. 600 રૂપિયાની 600 નોટ હોય, બરાબર, તો એમ કહી શકાય કે 1 રૂપિયો પણ પોકેટ મની માટે ઇનફ છે, બીજો પણ ઇનફ છે, ત્રીજો પણ ઇનફ છે, ચોથો પણ ઇનફ છે, અને એમ કહી શકાતું નથી. આખો જથ્થો ભેગો થાય તો જ પાછલું પ્રેડિકેશન
लागू पड़े छे। पण अलग अलग यूनिट ने जो तमे प्रेडिकेशन लागू पाड़ी सको तो ई बहुवचन बने। दाखला तरीके गोपाल एंड गीता आर क्लेवर स्टूडेंट्स, बराबर। અહીંયા તમે એમ કહી શકો ગોપાલ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, ગીતા ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, બરાબર। આ પ્રેડિકેશન આને લાગુ પડી શકે, આ પ્રેડિકેશન આને લાગુ પડી શકે, બરાબર, નો પ્રોબ્લેમ। તો પ્રેડિકેશન જ્યારે કર્તામાં રહેલી આઇટમો અથવા યુનિટને અલગ અલગ રીતે લાગુ પાડી શકાતું હોય તો તમારે સમજી લેવાનું કે કર્તા બહુવચન છે અને ભેગું જ ગણવું પડતું હોય તો જ આ પ્રેડિકેશન લાગુ પડે, તો તમારે સમજી લેવાનું કે આ બહુવચન છે। આ સમજણો કે ના સમજણો? હા સર, સમજાઈ ગયું। યસ સર, યસ સર, પ્રસર, હા સર, સમજાઈ ગયું। ઓકે, તો ફટાફટ નોંધ લખી નાખો। વાક્યનું પ્રેડિકેશન, વાક્યનું પ્રેડિકેશન, હવે પ્રેડિકેશન એટલે શું, એ શું, એ તમને સમજાઈ ગયું છે એટલે એને એના વિશે હું ડિટેલ લખાવતો નથી। વાક્યનું પ્રેડિકેશન કર્તામાં રહેલા અલગ અલગ યુનિટને, કર્તામાં રહેલા અલગ અલગ યુનિટને કે આઇટમને, કે આઇટમને અલગ અલગ રીતે લાગુ પાડી શકાતું હોય તો, અલગ અલગ રીતે લાગુ પાડી શકાતું હોય તો કર્તા બહુવચન બને છે, કર્તા બહુવચન બને છે। અન્યથા, અન્યથા કર્તા એકવચન બને છે, અન્યથા કરતા એકવચન બને છે। અચ્છા, મને એક એવું એક્ઝામ્પલ આપો કે જેમાં પ્રેડિકેશન અલગ અલગ રીતે લાગુ પાડી શકાતું હોય, બરાબર। એક એવું વાક્ય મને આપો જેમાં પ્રેડિકેશન અલગ અલગ રીતે લાગુ પાડી શકાતું હોય। ગુજરાતી એન્ડ ઇંગ્લિશ આર વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, ગુજરાતી એન્ડ ઇંગ્લિશ આર વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, તો તમે કહી શકો ગુજરાતી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ એન્ડ ઇંગ્લિશ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, બરાબર। બેયને તમે અલગ અલગ પ્રેડિકેશન લાગુ પાડી શકો। હવે એક એવું એક્ઝામ્પલ આપો જેમાં અલગ અલગ યુનિટને અથવા આઇટમને લાગુ ના પાડી શકાતું હોય પ્રેડિકેશન। એની આઈડિયા? ગિટાર ઇઝ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ, ગિટાર ઇઝ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ, ગિટાર તો તમે એક વચનમાં જ રાખ્યું છે, એવો કરતા લ્યો કે જેમાં એક કરતા વધારે આઈટમ હોવી જોઈએ, એક કરતા વધારે યુનિટ હોવા જોઈએ, એમાં તો આઈટમ જ એક છે એટલે એક વચન બહુવચન નો સવાલ જ નથી આવતો। એવો કરતા લેવાનો કે જેમાં એક કરતા વધારે યુનિટ હોવા જોઈએ, એક કરતા વધારે આઇટમ હોવી જોઈએ। લોકસભા ઇઝ અ પાર્ટ, લોકસભા ઇઝ પાર્ટ ઓફ પાર્લામેન્ટ, લોકસભા તો તમે એક જ વસ્તુ લીધી, કરતામાં તમારે કમસે કમ જથ્થો લેવો પડે, એક કરતા વધારે વ્યક્તિઓ, એક કરતા વધારે વસ્તુઓ લેવી પડે તો નક્કી, તો આપણો મુદ્દો ક્લિયર થાય ને કે એક કરતા વધારે છે છતાંય અલગ અલગ લાગુ પાડી શકાતા નહીં, એક જ આઈટમ લ્યો તો અલગ અલગ લાગુ પાડવાનો કોઈ મુદ્દો જ નથી આવતો।
करता में तमारे एवो करता लेवानो के का तो एमा वधारे यूनिट होवा जोईए अथवा वधारे आइटम होवी जोईए। जेम के राम एंड श्याम तो बे थया, कम से कम बे होवा जोईए, इज अ गुड मूवी, बराबर। तो राम इज अ गुड मूवी एम आपणे कही सकता नथी, राम एंड श्याम ने ज गुड मूवी लागू पड़े, एकला राम ने लागू पड़े नहीं, एकला श्याम ने लागू पड़े नहीं। तो करता तमे बहुवचन वालो न लियो तो पछी आखो आपणो जे मुद्दो छे एनो ए चर्चा करवानो कोई अर्थ ज नथी। करता तमे पहेलेथी ज एकवचन लियो तो क्या सवाल आवे, तो आ इश्यू पैदा न थतो, बराबर। एटले आवतीकाले अत्यारे आपणो टाइम पूरो थई गयो छे, आने आपणे विशेष डिस्कस करशू, विशेष डिटेल में डिस्कस करशू, पछी आपणे आगळना एक्जाम्पल लेशू। त्यां सुधी एन्जॉय करो, मास्क पहेरजो, सोशियल डिस्टन्स जाळवजो, अने थोड़ू घणू वाँचजो।